આજે ધાનેરા શહેર તેમજ ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ ગામે પણ એક એક કેસ પોઝિટિવ સામે આવતા ધાનેરા પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ કર્મચારીઓની બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. કોરોના પોઝિટિવ કેસ બાબતે ધાનેરા શહેરના પટેલવાસ એરિયામાં રહેતા શાહરૂખ મુસલા કે જે નડિયાદના ખેડા ખાતેથી 29 એપ્રિલના ધાનેરા આવ્યો હતો, જ્યારે મોટી ડુગડોલ ગામનો ખાંભુ જગદીશભાઈ ત્રિકમાભાઈ 4 મેના અમદાવાદના પ્રેમ દરવાજા વિસ્તારમાંથી આવ્યો હતો અને તેમના બંનેના રેન્ડમ ટેસ્ટ લેવામાં આવતા આ બંનેના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેના પગલે આ વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે અને સ્થાનિક વહીવટી તંત્રે કોરોનાને અટકાવવામાં સક્રિય પ્રયાસો શરૂ કરી દીધા છે. ધાનેરા પ્રાંતમાં 3 કેસ પોઝિટિવ આવ્યા છે, એમાં શાહરૂખભાઈ શૌકતભાઈ મુસલા જે સિમ્પટોમેટિક પેશન્ટ હતા અને તેમનો સેમ્પલ લેવામાં આવેલો હતો. પ્રી એક્ઝિસ્ટિંગ મેડિકલ કન્ડિશનવાળા પેશન્ટ હતા અને ખેડાથી 29 તારીખે અહીંયા આવેલા છે. ખાંભુ જગદીશભાઈ જે અમદાવાદથી 4 તારીખના મોડી રાત્રે અહીંયા આવેલા છે અને અસિમ્પટોમેટિક હતા અને રેન્ડમ સેમ્પલ એમનું લેવામાં આવેલું છે. ડાંગિયામાં સવિતાબેન ચૌધરી 4 તારીખે રાત્રે ડાંગિયા ખાતે અમદાવાદથી આવેલા છે, એટલે ત્રણેયની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ અને ખેડાની છે. 3 સેમ્પલ્સ પોઝિટિવ આવેલા છે. તાલુકા કન્ટેનમેન્ટ કમિટીની મિટિંગ અમે માહિતી મળતા તાત્કાલિક લીધેલી છે અને તમામ જે વિભાગો છે એમને એમની કામગીરીથી તેઓ ફિલ્ડમાં તેનું અમલવારી શરૂ કરી દીધેલ છે. કયા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવા તે અંગેનું પણ સ્થળ મુલાકાત અને મિટિંગના આધારે નક્કી કરવામાં આવેલ છે. કન્ટેનમેન્ટ ઝોન સિવાય બફર ઝોનમાં કઈ કઈ પ્રવૃત્તિ પરમિટેડ હશે એ અંગે જાહેરનામામાં વિગત જણાવવામાં આવશે અને કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ એક્ટિવિટી પરમિટેડ નથી. ઇટ ઇઝ એક્સપેક્ટેડ ટુ બી 0 મોબિલિટી ઝોન, કોઈ મોબિલિટી ના હોય એક્સેપ્ટ એમ્બ્યુલન્સ અને બીજી એસેન્શિયલ સર્વિસ જે ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે. સર, બંને વ્યક્તિના સંપર્કમાં કેટલા લોકો આવ્યા છે અત્યાર સુધી? એટલે એમનું કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી ઓલમોસ્ટ થઈ ગયેલ છે. 27 વ્યક્તિ જે શાહરૂખ મુસલાભાઈ શૌકતભાઈના કોન્ટેક્ટમાં આવેલા અને ખાંભુ જગદીશભાઈના કોન્ટેક્ટમાં આશરે 45 લોકો આવેલા છે. બંને વ્યક્તિઓ અત્યારે ક્યાં સાહેબ, સારવાર હેઠળ કે ક્યાં? એટલે બંને વ્યક્તિઓ સારવાર હેઠળ છે.